चौक बजार खाते आवेला सुरक्षानाथी पौराणिक चर्च में नातालनुं सेलिब्रेशन अने प्रे करतानो यायो उमटी पड्या। समस्त विश्वनो आज दिवस धामधूमपूर्वक उजवाय छे त्यारे कोरोना महामारी वच्चे चर्च में सोशल डिस्टन्सिस मास्क फरजियात धारण करवानी सूचना पण अपाई हती। બે વર્ષથી ચાલતા વૈશ્વિક કોરોના મહામારીનો પ્રકોપ ઘટવો થતા તહેવારો એક પછી એક સારા જઈ રહ્યા હોય એવા વર્ષમાં અંતમાં આવતો ખ્રિસ્તી ધર્મનો નાતાલ તહેવાર 25 ડિસેમ્બરે ઉજવવામાં આવ્યો। આખું વિશ્વ આ તહેવાર ઉજવે છે। સુરતના ચોક બજારમાં આવેલા અતિ પૌરાણિક ચર્ચમાં પણ જીસસ ક્રાઇસ્ટને પ્રે કરવા માટે લોકો ઉમટ્યા હતા। લોકોએ ઈસા મસીહને પ્રે કરી વૈશ્વિક કોરોના મહામારીમાંથી નિજાત અપાવવાની ગુહાર પણ લગાવી। છેલ્લા બે વર્ષથી ચર્ચમાં કોઈપણ જાતના મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ન થયું હોય તેવા વર્ષમાં નાતાલના તહેવારના અવસર ઉપર સુરતીઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો। જી બાદ આજે નાતાલનો તહેવાર છે, કેટલી ખુશી છે લોકોમાં અને શું કહેશો? આજે નાતાલનો પર્વ છે અને લોકોમાં ખરેખર ઘણી ખુશી અને આનંદ છે અને પ્રભુ કૃષ્ણના જન્મની ઉજવણી જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે લોકો આનંદથી ઉમંગથી પ્રભુ ઘરમાં આવે છે અને આનંદથી ઉમંગથી શ્રદ્ધાળુઓ આવીને પ્રાર્થના કરે છે, બેસે છે અને એ રીતે આ નાતાલની ઉજવણી કરવામાં આવે છે। હા, આ ચર્ચનો એક ઇતિહાસ રહ્યો છે। આ ચર્ચ એ હેરિટેજમાં આવે છે, 200 વર્ષ જૂનું આ પ્રભુ મંદિર છે, ચર્ચ છે અને ખાસ કરીને અહીંયા 400 વર્ષ જૂનું બાઇબલ પણ રાખી મૂકવામાં આવ્યું છે, જે તમે બહાર ત્યાં જોઈ શકો છો। ચર્ચ ઘંટ જે બેલ કહેવામાં આવે ચર્ચ બેલ એ પણ 200 વર્ષ જૂનો છે અને જે ક્રોસ મૂકવામાં આવ્યો છે ઉપર ચર્ચની ઉપર એ મોટો છે કે જે દૂરથી પણ તમને દેખાઈ શકે છે। આખો દિવસ દરમિયાન કાર્યક્રમ, હા, આજે આખા દિવસ દરમિયાન સવારે ભક્તિસભા થશે, સવારે 9 થી 12 ભક્તિસભા થાય, આરાધના થાય, પ્રાર્થના થાય અને ત્યાર પછી અમે આ પ્રભુ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકીએ છીએ, જેથી કરીને શ્રદ્ધાળુઓ આવે અને તેઓ અહીંયા પ્રાર્થના કરે, બેસે અને એમને પ્રભુના વચનો જાણે અમે કહીએ છીએ। કેવા જાય કે ખાસ કોરોનાનું પણ જે ગાઈડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે એ શું છે? અમે જે કોરોનાના ગાઈડલાઇનનું પાલન કર્યું છે એમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કીધું છે, માસ્ક પહેરવાનું કીધું છે અને ખાસ કરીને ટોળે વળીને ઊભા નહીં રહેવાની પણ ખાસ અમે માહિતી આપતા રહીએ છીએ।